મુંબઈથી અભિનેત્રી રાજશ્રી મીના નગી કોરોના કાળમાં બંધ થઈ ગયેલ ટ્રેન સૌરાષ્ટ્ર મેલ ચાલુ કરવાની માંગ કરી સોમનાથ મહાદેવ મંદિરે દર્શન માટે યાત્રિકોને યાત્રાધામથી યાત્રાધામની સુવિધા ઉજ્જૈન હરિદ્વારની ટ્રેન શરૂ થાય તે હેતુથી રજૂઆત કરી ને પ્રેરણા સેવા સમિતિના અધ્યક્ષ શ્રી પાયલબેન પારેખ દ્વારા આપ્યું સમર્થન. સોમનાથ મહાદેવ મંદિર જે ગુજરાત સૌરાષ્ટ્ર કાઠિયાવાડના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામમાં રેલવે તંત્ર દ્વારા યાત્રીઓને પડી રહેલી આ સુવિધાઓને ધ્યાનમાં રાખીને મુંબઈ વસઈ સ્થિત ગુજરાતી રંગભૂમિના પ્રખ્યાત કલાકાર શ્રી રાજશ્રી મીનાબેન પંજાબી મીના નગી દ્વારા થયેલ રજૂઆતને સ્વર્ગસ્થ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર, સ્વર્ગસ્થ પૂનમબેન સોની અને સ્વર્ગસ્થ સોની અરવિંદભાઈ સતીકુંવર પ્રેરિત પ્રેરણા સેવા સમિતિના પ્રમુખ શ્રી પાયલબેન પારેખ દ્વારા જણાવાયું હતું કે મુંબઈ મહારાષ્ટ્રની ટ્રેન સૌરાષ્ટ્ર એક્સપ્રેસ જે વેરાવળથી બપોરે ઉપડતી હતી અને જે મુંબઈ મહારાષ્ટ્રની આશીર્વાદ સમાન સુવિધા કોરોના કાળ દરમિયાન બંધ થઈ હતી, જેમાં મુંબઈ મહારાષ્ટ્રથી સોમનાથ સુધીના આ સુવિધા ફરી ચાલુ થાય તો સિનિયર સિટીઝન મહિલાઓને યાત્રિકો માટે ઉપયોગી આ ટ્રેન નીવડે તેમ છે. તેમજ નાથદ્વાર ઉજ્જૈન જેવા તીર્થધામને જોડતો રૂટ હોય જે ટ્રેન મળે તે હેતુથી ખાસ રેલવે તંત્રને રજૂઆત કરવામાં આવી છે. સર, હું પાયલ પારેખ, પ્રમુખ શ્રી પ્રેરણા સેવા સમિતિ. રેલવે તંત્ર દ્વારા કોરોના કાળ દરમિયાન બંધ થઈ ગયેલ ટ્રેન સૌરાષ્ટ્ર મેલ જે વેરાવળથી બપોરે 1 વાગ્યે ઉપડતી મુંબઈ મહારાષ્ટ્રથી સોમનાથ સુધીની તેમજ સોમનાથથી મુંબઈ મહારાષ્ટ્ર આ સુવિધા આશીર્વાદ સમાન હતી, જે ફરીથી ચાલુ થાય તો સિનિયર સિટીઝન્સ મહિલાઓ અને યાત્રિકો માટે બહુ ઉપયોગી નીવડે તે હેતુથી મુંબઈ વસઈ શ્રી રાજશ્રી મીનાબેન પંજાબી અને સ્વર્ગસ્થ સોની હીરાબેન સતીકુંવર તથા સ્વર્ગસ્થ પૂનમબેન તથા સ્વર્ગસ્થ અરવિંદભાઈ સતીકુંવર પ્રેરણા સેવા સમિતિ દ્વારા ખાસ રજૂઆત સાથે આ ટ્રેન ફરીથી શરૂ થાય તથા તેમજ ઉજ્જૈન નાથદ્વારા શિરડી જેવા તીર્થધામની ટ્રેન સોમનાથથી વેરાવળ શરૂ થાય તે હેતુથી ખાસ રિક્વેસ્ટ કરેલ છે. થેન્ક યુ સો મચ.